સોરી પાયા. કેમ? આજે બનેલી સવારની ઘટના માટે. મને ખબર જ નહોતી કે આ નાની એવી વાત આટલું મોટું સ્વરૂપ લઈ લેશે. મેં તો તમને લગ્ન પહેલા જ કહ્યું હતું ને કે આપણા લગ્ન માટે તમારા ઘરના સભ્યો કોઈ રાજી નથી, સિવાય બાપુજી. અને છતાં પણ આપણે એટલા આગળ વધીએ. પાયલ, બસ આ થોડા દિવસની જ વાત છે, પછી આપણે હિંમતનગર ચાલ્યા જઈશું. ને તને ખબર છે ને, મને વિદ્યા સહાયક તરીકે ત્યાં નોકરી તો મળી જ ગઈ છે. પછી આપણે બંને ત્યાં જ રહીશું. તમને ખબર છે, એક સ્ત્રી માટે મોટી વાત એ હોય છે કે એનો પતિ એની સાથે હોય છે, અને એના પતિનો ભરોસો એની પત્ની પર હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આનાથી વધારે એક સ્ત્રીને કાંઈ નથી જોઈતું. મને તારા ઉપર સંપૂર્ણ ભરોસો છે, અને હું દરેક કન્ડિશનમાં તારી સાથે જ છું અને તારી પડખે જ ઊભો રહીશ. પણ આજે જે ભાભીએ કર્યું ને, એ બિલકુલ ખોટું કર્યું. મારે હજુ આ ઘર આવ્યાને 2 દિવસ જ થયા છે, એટલે હું બધાને ના ઓળખી શકું. પણ આજની ઘટના પરથી મને એવું લાગે છે કે ભાભી અને બાને તો હું ગમતી જ નથી. ભાભીનું તો મને નહોતું લાગતું, પણ મમ્મીને તું નહોતી ગમતી એ વાતની મને ખબર હતી. અને એટલે જ મને અહીંયા નોકરી મળતી હતી ને, તો પણ મેં હિંમતનગર જવાનું જ પસંદ કર્યું. આદિ? હા ભાઈ, થોડો સમય લાગશે મમ્મીને. ભાભી છે ને, મમ્મી સાથે 3 વર્ષથી રહે છે, એટલે એ લોકોનું મન મળી ગયું હોય. અને તારે હજી સેટ થવાનું છે. તમારી વાત એકદમ સાચી છે, અને મને ખોટું નહીં લાગે, કારણ કે તમે મારી સાથે છો. અને બીજી એક વાત કે ભાભીએ એક વાત સમજવી જોઈએ કે ચોરીનો આરોપ સીધો મારા પર ના નાખવો જોઈએ. એમનો વિચાર ઘરને જોડવાનો હોવો જોઈએ, નહીં કે તોડવાનો. અને એટલી સમજ તેમને પડવી જોઈએ, એ મોટા છે. મમ્મી પપ્પા જાત્રાએથી આવશે ત્યાં સુધીમાં આપણે જવાનું થઈ જશે. પણ તું થોડું ધ્યાન રાખજે, ભાભીના કોઈ પણ કપટમાં ના આવી જતી. હા હા, તમે ચિંતા ના કરો, પૂરેપૂરી તકેદારી અને સાવચેતી રાખીશ.